औषधोना अलग अलग प्रकारना वर्गीकरणनो अभ्यास कर्या बाद हवे आपणे अहींया चर्चा करवाना छे औषधीय लक्षणना आधारे वर्गीकरण। आ वर्गीकरणनी अंदर सौप्रथम आपणे वात करीए तो जे प्रक्रियार्थीओनुं ग्रहण ग्राह्य करता होय आवा प्रकारना पदार्थो जेने ग्राही पदार्थो तरीके ओळखवामां आवे छे। आ ग्राही पदार्थो जे छे आ ग्राही पदार्थोने अहींया उत्सेचक तरीकेना कार्य तरीके औषधीय लक्ष्य ग्राही अने उत्सेचकीय कार्य आवा प्रकारनो एक संबंध विषे अभ्यास करवाना छे। आ अभ्यासनी अंदर सौप्रथम जो आ समजवू होय तो आप सौने उत्सेचकोने ग्राही क्रिया कया प्रकारनी होय छे तेना विषेनो ख्याल होवो એ ખૂબ જ જરૂરી છે। ધારો કે આપણે અહીંયા સૌપ્રથમ વાત કરવાના છીએ ઉત્સેચકીય ગ્રાહી વિશે। ઉત્સેચકીય ગ્રાહી પદાર્થ એટલે કે આ જે પદાર્થો છે આ પદાર્થોના અભ્યાસ વિશે જ્યારે આપણે ચર્ચા કરવાના છીએ, જેવા ધારો કે અહીંયા આપણે માત્ર સમજવા માટે આકાર દોરી રહ્યા છીએ, આ આકાર એ માત્ર સમજૂતી માટે છે। धारो के आपणी पासे कोई एक उत्सेचक छे, आ उत्सेचक नी सपाटी ए प्रक्रिया थी जे छे एटले के प्रक्रियको जे छे आ प्रक्रियको ना आकार सरखा एटले के उत्सेचक पासे जे आपणी अहींया सक्रिय स्थान बनाववामां आवेलुं छे आ सक्रिय स्थान जेवुं ज एटले के प्रक्रिया थी जे छे तेनो बन्नेनो आकार समान थाय। एटले के फरीथी एकवार जोईए अहींया सक्रिय स्थान, धारो કે આપણા ઉત્સેચક પાસે આવા પ્રકારના સક્રિય સ્થાનો છે અને આ સક્રિય સ્થાનો એ પ્રક્રિયકના આકારને અનુરૂપ છે। એટલે કે જે પ્રક્રિયક છે આ પ્રક્રિયક પોતે અહીંયા સ્થાન લઈ શકે તેવા પ્રકારનો છે। શું કરી શકે પ્રક્રિયક પોતે? આ ઉત્સેચક જે છે આ ઉત્સેચકની સક્રિય સ્થાનોનો જે ખાલી ભાગ છે આ ખાલી ભાગની અંદર સ્થાન લઈ શકે આવા પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હોય છે। અહીંયા ધારો કે હવે આ બંનેને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે અહીંયા, તો આ જે ઉત્સેચક છે આ ઉત્સેચક પાસે સક્રિય સ્થાન હોવાના કારણે અને તેનું જે સક્રિય સ્થાન છે આ સક્રિય સ્થાન પ્રક્રિયકના આકારને અનુરૂપ હોવાના કારણે પ્રક્રિયક છે એ પ્રક્રિયક આ ઉત્સેચકના સક્રિય સ્થાનમાં પોતે ધારણ થાય છે એટલે કે પ્રક્રિયકને જકડી રાખે છે। આ રીતે પ્રક્રિયકને શું કરે છે? જકડી રાખે છે, પ્રક્રિયકને પકડી રાખવું, જકડી રાખવું। તો આ રીતે ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હોય છે અને આ જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે આ ઉત્સેચકીય પ્રક્રિયાઓના આધારે શરીરની અંદર અલગ અલગ સંવેદનાશીલ કાર્ય થતા હોય છે। હવે ધારો કે ઉત્સેચકીય ઔષધો છે આની અંદર એવા પ્રકારના ઔષધો કે જે આપણે અહીંયા નિરોધક તરીકે નામ આપીએ છીએ, આ નિરોધકોનો ઉપયોગ કરીએ છીએ આપણી જે સંવેદનાઓ છે। ધારો કે હવે આને આપણે આપણા શારીરિક ક્રિયાને આધારિત સંવેદનાઓના આધારિત વાત કરીએ તો આપણી સંવેદના છે જે ચેતાતંતુના સક્રિય સ્થાનોમાં આપણા શરીરના સક્રિય સ્થાનોમાં દાખલ થાય છે, આ પ્રકારની પ્રક્રિયા થાય છે અને જે અલગ અલગ ભાગોમાં વિભાજિત થાય અલગ અલગ આગળના ભાગ સુધી પહોંચે છે આવા પ્રકારનું આપણા શરીરની અંદર ઔષધીય આપણા શરીરની અંદર ચેતનાઓનું કાર્ય થતું હોય છે। હવે આ જે ચેતનાનું વહન છે આ ચેતનાના વહનમાં બે રીતે તે જે ચેતનાનું વહન છે એટલે કે જે સંવેદનાઓનું વહન છે આને અવરોધી શકાતું હોય આ ચેતનાઓનું જે આ સંવેદનાઓના વહનને નિરોધી શકાતું હોય કઈ રીતે તેના વિશે જો આપણે અભ્યાસ કરીએ તો ધારો કે આપણે ઔષધો જે બનાવવાની છે જે ઔષધોની બનાવટ કરીએ છીએ આપણે અહીંયા આ ઔષધોની બનાવટ એવા પ્રકારની કરવામાં આવે છે કે જે પ્રક્રિયકના આકારની હોય એટલે કે આપણા શરીરની અંદર રહેલ જે સક્રિય સ્થાનો છે આ સક્રિય સ્થાનોમાં જે સંવેદનાઓ દાખલ થવાની છે ધારો કે પ્રક્રિયકના આકાર સમી છે અને જે સક્રિય સ્થાન છે જે આવું છે અહીંયા માત્ર ઉદાહરણ સમજવા પૂરતું લીધું છે આપણે અહીંયા તો અહીંયા ધારો કે આ જે સક્રિય સ્થાનો છે આ સક્રિય સ્થાનો આ પ્રકારે જ છે આ સક્રિય સ્થાનોના આકાર જે આ મુજબ છે
હવે આજે આપણી પાસે સક્રિય સ્થાનો રહેલા છે, ગ્રાહી સ્થાનો રહેલા છે. આ ગ્રાહી સ્થાનો પાસે જે આપણે અહીંયા ઔષધ મૂકવામાં આવે છે, આ ઔષધનો આકાર, આ ઔષધનો આકાર એ ધારો કે આ પ્રકારે છે. આ ઔષધનો આકાર એ ધારો કે આ પ્રકારે મૂકવામાં આવે છે. તો અહીંયા જે ઔષધ છે, આ ઔષધ એ ગ્રાહી સ્થાનમાં પોતે દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? ગ્રાહી સ્થાનની અંદર પોતે દાખલ થાય છે. અને ગ્રાહી સ્થાનમાં દાખલ થતું હોવાના કારણે જે સંવેદનાઓ જે આવવાની છે, એ સંવેદનાની જગ્યાએ આ ઔષધ પોતે સ્થાન લે છે. આ ઔષધ પોતે અહીંયા સ્થાન લેતું હોય છે અને તેના કારણે જે નવી સંવેદનાઓ આવવાની હોય, આ સંવેદનાઓ એ ત્યાં સ્થાન લઈ શકતી નથી. એક સિમ્પલ ભાષામાં વાત કરીએ આપણે, સાદી ભાષામાં, તો ડોક્ટર્સ જ્યારે ઓપરેશન કરતા હોય આવા સમયે, ધારો કે આપણા માત્ર આંગળીના ભાગમાં અથવા તો અંગૂઠાના ભાગની અંદર જ કોઈ નાની અમથી સર્જરી કરવાની હોય, આવા સમયે ડોક્ટર એ આપણા આ ભાગની અંદર અથવા તો અહીંયા આ ભાગની અંદર અથવા તો અહીંયા એક ઇન્જેક્શન આપે છે, જેના કારણે આપણને કોઈ પણ જાતના પેઇન થતા નથી. તો આનું કારણ શું? તો આનું કારણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આપણને જે પેઇન થવાના છે, આ પેઇનના કારણે ઉત્પન્ન થતી સંવેદના જે આવા આકારની હોય, સંવેદના જે આવા આકારની હોય, જે જ્યારે ઉત્સેચકો જે આપણા શરીરમાં, એટલે કે જે સક્રિય સ્થાનો આપણા શરીરમાં રહેલા છે, જે ગ્રાહી સ્થાનો આપણા શરીરમાં રહેલા છે, આ શરીરના ગ્રાહી સ્થાનો ને સક્રિય ભાગ આવા પ્રકારના હોય ત્યાં સ્થાન લે તે પહેલા જ ડોક્ટર્સ આ પ્રકારના ઔષધોને આપણા શરીરમાં દાખલ કરે છે. અને એ દાખલ કરવાના કારણે જે ગ્રાહી સ્થાનો હોય, જેમ કે આ ગ્રાહી સ્થાન છે, ત્યાં કોઈ સંવેદના, કોઈ પેઇન આવવાનું છે, પેઇનના કોઈ સક્રિય સ્થાનોની અંદર કોઈ આવા પ્રકારની સંવેદના દાખલ થવાની છે, પહેલા જ ત્યાં કોઈ ઔષધ મૂકી દેવામાં આવે અને જેના કારણે તે બ્લોક થઈ જશે. અને બ્લોક થવાના કારણે, આ રીતે જે બ્લોક થશે, જેના કારણે શું થશે, તો સંવેદના ત્યાં પોતે સ્થાન લઈ શકતી નથી ને એ સંવેદનાઓ ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. આપણને પેઇન શા માટે થાય છે? જ્યારે આપણા મગજ સુધી સંદેશો પહોંચે છે ત્યારે. પરંતુ અહીંયા એવા પ્રકારના ઔષધો દાખલ કરવામાં આવે છે જે મગજ સુધી સંદેશો પહોંચવા દેતા જ નથી. શરૂઆતથી જ આ જે સક્રિય સ્થાનો છે, આ સક્રિય સ્થાનોને બ્લોક કરી દેવામાં આવે છે અને તેના કારણે આપણી જે સંવેદનાઓ છે, જે પેઇન માટે ઉત્પન્ન થતી સંવેદનાઓ છે, જે મગજ સુધી પહોંચી શકતી નથી અને તેનાથી આપણને પેઇન થતું નથી. એટલે આ પ્રકારના એક ઔષધો હોય છે. અથવા તો બીજા એક પ્રકારના ઔષધો હોય છે જે આકારમાં પરિવર્તન કરે છે, જે સક્રિય સ્થાનો હોય આના આકારની અંદર પરિવર્તન કરી દે છે. જેમ કે આવા પ્રકારના ઔષધો છે, આ પ્રકારના ઔષધો એ જે ગ્રાહી સ્થાન છે, આ ગ્રાહી સ્થાન, જેમ કે આપણી પાસે ગ્રાહી સ્થાન આ જ પ્રકારનું છે, આ ગ્રાહી સ્થાન ની પાસે આ જે ઔષધ છે, આ ઔષધ અહીંયા પોતે સ્થાન લે છે અને ત્યાં સ્થાન લે છે. તેના કારણે ધારો કે તે અત્યારે શરૂઆતની અંદર આ જે સક્રિય સ્થાન છે, આ સક્રિય સ્થાનના જો આકાર વિશે આપણે વાત કરીએ, તો આ સક્રિય સ્થાનનો આકાર એ આવા પ્રકારનો છે. પણ હવે જ્યારે આ ગ્રાહી પદાર્થ, આ જે ઉત્સેચકની અંદર જે ઔષધ તરીકે ઉમેરવામાં આવેલો પદાર્થ છે, જે અહીંયા દાખલ થાય, તો તે આ જે સક્રિય સ્થાન છે, આ સક્રિય સ્થાનને પોતાના આકારની અંદર ફેરફાર કરવા માટે મજબૂર કરે છે અને તેના કારણે તેનો આકાર છે હવે આવા પ્રકારનો થઈ ગયો. એટલે કે સક્રિય સ્થાનો પોતાના આકાર છે, આકારને બદલી નાખે છે, જેનાથી જે આ સંવેદના છે, જે આ સંવેદના છે, જે આ સંવેદના છે, અહીંયા સ્થાન લઈ શકતી નથી. આથી પણ સંવેદનાઓનું વહન છે જે અટકી જતું હોય છે. તો આ રીતે આ બે પ્રકારના જે ભાગો છે, જે નિરોધકો તરીકે વર્તતા હોય છે, જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ ની અંદર ખલેલ પહોંચાડે છે અને સંવેદનાઓના જતા વહનને રોકે છે. તો આ રીતે આપણે અહીંયા ઉત્સેચકીય ગ્રાહી પદાર્થો અને તેની અંદર ખલેલ પહોંચાડતા પદાર્થો વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે એક નવા ટોપિક સાથે મળવાના છીએ આગળના લેક્ચરની અંદર.